हेलो स्टूडेंट्स, योर न्यू चैप्टर दैट इज फिफ्थ चैप्टर इंट्रोडक्शन टू यूक्लिड्स जियोमेट्री। सो दिस चैप्टर इज मोस्टली थियोरेटिकल चैप्टर है, एटले आपणे एमां स्टेटमेंट्स आवशे एटले ए प्रमाणे चैप्टर करवानुं छे। तो अमुक वस्तु अहींया लखी छे तेने पहेला आपणे स्टडी करिए, समझिए। तो वॉट इज दैट? थेल्स वॉज अ ग्रीक मैथमेटिशियन। ग्रीकनो एक मैथमेटिशियन हतो, एनुं नाम हतुं थेल्स। सर्कल इज बाइसेक्टेड बाय इट्स डायमीटर। आ एक थियरी छे, आनु प्रूफ आपेलू थेल्से के सर्कल ने जयरे तमे बाइसेक करवो एटले वच्चे थी कट करवो, तो आ एनु डायमीटर थाय अने आ पण एनु डायमीटर थाय। सेंटर माथी पास थती लाइन सर्कल नी जे होय दैट इज कॉल्ड डायमीटर। तो तमे एने आ रीते कट करो वच्चे थी, तो वच्चे थी कट करशो तो ऊपरनो पार्ट आ रीते आवशे अने नीचेनो पार्ट आ रीते आवशे। तो सर्कल आ रीते बे इक्वल पार्ट थई सके, क्यांथी थई सके? एना डायामीटर थी। दैट इज हिज थियरी, बराबर। एनु प्रूफ આપેલું। सेकंड जे थेल्स मोस्ट फेमस प्यूपिल वॉज पाइथागोरस। એટલે કે પાયથાગોરસ જે હતો, પાયથાગોરસનું થિયરમ અને એ બધું તમને 10th સ્ટાન્ડર્ડમાં આવશે। તો પાયથાગોરસ કોનો સ્ટુડન્ટ હતો? પ્યુપિલ એટલે સ્ટુડન્ટ, થેલ્સનો સ્ટુડન્ટ હતો પાયથાગોરસ। હવે પાયથાગોરસ એન્ડ હિઝ ગ્રુપ ડિસ્કવર્ડ મેની જીઓમેટ્રિક પ્રોપર્ટીઝ। પાયથાગોરસનું અને એનું ગ્રુપે જીઓમેટ્રિક પ્રોપર્ટીઝ ઘણી બધી ડિસ્કવર કરી હતી। જીઓમેટ્રી એટલે શું? તો આ એકચ્યુઅલી ગ્રીક વર્ડ છે જીઓ, બરાબર, અને ગ્રીક વર્ડ છે આ મેટ્રિક। જીઓનો મીનિંગ થાય છે અર્થ, બરાબર। જીઓનો મીનિંગ શું થાય છે? ગ્રીક વર્ડ છે ધેટ ઇઝ કોલ્ડ અર્થ, અને મેટ્રિક ટુ મેટ્રિન એટલે એનો મતલબ થાય છે મેટ્રિન એનો મતલબ થાય છે ટુ મેઝર, બરાબર। એટલે કે અર્થ ટુ મેઝર એવું નથી કે અર્થને મેઝર કરવાનું, અર્થ પર એટલે કે આપણી આ પૃથ્વી પર જેટલી બી વસ્તુઓ છે તેને મેઝર કરવાનું છે, દેટ ઇઝ કોલ્ડ જીઓમેટ્રી, બરાબર। એટલે જીઓમેટ્રીમાં એ લોકો એ બધી વસ્તુઓને મેઝર કરે છે, જેવી રીતે આ મોબાઈલ છે તો મોબાઈલની સાઇઝ મેઝર કરો, સપોઝ તમારું બેટ છે તો દેટ ઇઝ મેઝર કરો। તો અહીંયા જેટલી બી વસ્તુઓ છે એની જે આપણે મેઝરમેન્ટ કરીએ છીએ ને, દેટ ઇઝ કોલ્ડ જીઓમેટ્રિક પ્રોપર્ટીઝ। તો દેટ ઇઝ જીઓ મીન્સ અર્થ અને મેટ્રિન મીન્સ ટુ મેઝર, દેટ ઇઝ ધ મીનિંગ ઓફ જીઓમેટ્રી, ઓકે। હવે લખેલું છે યુક્લિડ્સ વોઝ અ મેથ્સ ટીચર ઇન ઇજિપ્ત એટ ધેટ ટાઈમ। એટલે જ્યારે પાયથાગોરસ અને એનું ગ્રુપ જીઓમેટ્રિક પ્રોપર્ટીઝ ડિસ્કવર કરતું હતું ત્યારે એન્ડમાં એક ટીચર હતો, એ ટીચરનું નામ હતું યુક્લિડ્સ। તો યુક્લિડ્સે શું કર્યું કે આ લોકો જે બધી વસ્તુ ડિસ્કવર કરતા હતા ને તેને પ્રોપરલી અરેન્જ કરી, અને એ અરેન્જ કરીને હી અરેન્જ ઓલ વર્કડ ઇન એલિમેન્ટ્સમાં એને હવે એને કઈ રીતે સમજાવું, એક બુક બનાવી કાઇન્ડ ઓફ, બરાબર, દેટ ઇઝ કોલ્ડ એલિમેન્ટ્સ। અને એલિમેન્ટ્સને આગળ એને ડિવાઈડ કર્યા 13 ચેપ્ટરમાં, એટલે બધી વસ્તુઓને અરેન્જ કરી, પછી એને બધી વસ્તુઓ કે ભાઈ હા ઓકે પાયથાગોરસનો રૂલ છે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર, એના બેઝ પર જેટલું બી તમને કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ એ બધાનો એક ચેપ્ટર, એવી રીતે જેટલી બી જીઓમેટ્રિક પ્રોપર્ટીઝ પાયથાગોરસ અને એના ગ્રુપે ડિસ્કવર કરી એ બધુંને પ્રોપર ફ્રેમ અને પ્રોપર વર્ક કોણે કર્યું એના પર યુક્લિડ્સે, અને એને કેટલા ચેપ્ટર બનાવ્યા? 13 ચેપ્ટર્સ। તો એ 13 ચેપ્ટર્સમાં જીઓમેટ્રી એમણે મોસ્ટલી બધી જ કવર કરી લીધી, બરાબર। એટલે જીઓમેટ્રીના અલગ અલગ ટોપિક, દેટ ઇઝ 13 ટોપિક સમજો, અને 13 ટોપિકના ઈચ ટોપિક હેઝ વન ચેપ્ટર, એવી રીતે એને 13 ચેપ્ટરની બુક બનાવી, ઓકે। તો ધીસ ઇઝ કોલ્ડ ઇન્ટ્રો ટુ યુક્લિડ્સ જીઓમેટ્રી। હવે આમાં અમુક વસ્તુઓ તમારે યાદ રાખવાની છે, તે હું પાછું લખું છું અને પાછું તમને સમજાવું છું। આમાંથી શોર્ટ ક્વેશ્ચન ઘણા પૂછી શકાય છે, આ બધું પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાશે કે ભાઈ પાયથાગોરસ વોઝ હુઝ સ્ટુડન્ટ, એ બધા ક્વેશ્ચન્સ તમને આવડવા જોઈએ, ઓલરાઈટ। સો મૂવ કરીએ, પાછું મારે લખવું પડશે, આ ચેપ્ટરમાં લખવું ઘણું પડશે વચ્ચે। હવે ચાલુ થાય છે યુક્લિડ્સ ડેફિનેશન, એક્ઝિયમ એન્ડ પોસ્ચ્યુલેટ। પોસ્ચ્યુલેટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, એક્ઝિયમ અને અમુક વસ્તુઓ જે છે ડેફિનેશન તે આપણે અત્યારે કરીએ। અ સોલિડ હેઝ શેપ સાઇઝ પોઝિશન, કેમ પોઝિશન? ઇટ મીન્સ કેન બી મૂવડ। હવે સોલિડ શું છે એ તમે વિચારો, જેટલી વાર હું લખું છું વોટ ઇઝ સોલિડ ખબર હોવી જોઈએ, સાયન્સ ભણેલો હોય તો।
its boundaries are called surface. Okay, the boundaries on the surface, boundaries of the surface says are curves or straight lines. These lines ends in points. આનો પછી અમુક ડેફિનેશન કરીશું યુક્લિડની, એન્ડ ધેન પોસ્ચ્યુલેટ અને અમુક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. હવે જો આમાં વસ્તુ છે, સોલિડ હેઝ શેપ, સાઇઝ એન્ડ પોઝિશન. પોઝિશન મતલબ ઇટ કેન બી મૂવડ. સપોઝ આ મોબાઈલ સોલિડ છે, બરાબર. જો એનો શેપ છે એનો, એની સાઇઝ છે પર્ટિક્યુલર, એ પોઝિશન ઇટ કેન બી મૂવડ, અહીંયાથી અહીંયા મૂવ થઈ શકે છે. ઇટ મીન્સ સોલિડ એટલે જે વસ્તુ તમને મૂવ કરી શકો, જેનું શેપ હોય, જેની સાઇઝ હોય, એનીથિંગ, બરાબર છે. એનીથિંગ મીન્સ એટલે ગમે તો પાણી, વોટર ડઝન્ટ હેવ શેપ, બરાબર. વોટરનો કોઈ શેપ નથી, એટલે વોટર સોલિડ નથી, ઇટ ઇઝ લિક્વિડ. સોલિડ વસ્તુનો શેપ હોય, સાઇઝ હોય, અને ઇટ કેન બી મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અધર પ્લેસ. સેકન્ડ થિંગ લખેલી છે, ઇટ્સ બાઉન્ડ્રીઝ આર કોલ્ડ સરફેસ. તો જો આ જે બાઉન્ડ્રીઝ છે ને, તેને શું કહેવાશે? સરફેસ કહેવાશે. બાઉન્ડ્રીઝ ઓફ સરફેસીસ આર કર્વ્સ ઓર સ્ટ્રેટ લાઇન. જો આ બાઉન્ડ્રીઝ છે તો અહીંયા કર્વ છે, કાં તો બાઉન્ડ્રી પર કર્વ હશે, કાં તો સ્ટ્રેટ લાઇન હશે. ધીઝ લાઇન્સ એન્ડ ઇન પોઈન્ટ. હવે લાઇન જે હોય છે ને, તેનો એન્ડ શેમાં થાય છે? પોઈન્ટમાં થાય છે. આ રીતે સમજો, આ એક પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, તો આ લાઇનનો એન્ડ શેમાં થશે? પોઈન્ટમાં થશે, બરાબર છે. દેટ ઇઝ, આ ચાર વસ્તુ છે. હવે આજનો લાસ્ટ ટોપિક છે, દેટ ઇઝ ડેફિનેશન્સ. એ ડેફિનેશન્સ તમને પૂછી શકાય છે. તો હવે અમુક ડેફિનેશન્સ કરવાની છે જે યુક્લિડ્સે પોતાના જે 13 ચેપ્ટર્સ છે એમાં લખી હતી. તો આપણે આ વર્ષે ફૂલ સ્ટડી નથી કરવાનું, અમુક જ છે. તો દેટ ઇઝ સેવન થિંગ યુ હેવ ટુ સ્ટડી. તો હી બિગિન્સ હિઝ એક્સપ્લેનેશન. એની બુકનું નામ એલિમેન્ટ્સ હતું, બરાબર. બુકનું નામ, જેની અંદર 13 ચેપ્ટર હતા, તો બુકનું નામ એલિમેન્ટ્સ હતું. એમાં અમુક ડેફિનેશન હતી જે અત્યારે આ વખતે તમારે લેવાની છે. ફર્સ્ટ છે, A point is that which has no part. Second, a line is breadthless length. આ ઇઝી છે. The ends of a line are points. અત્યારે જ કરી ગયા. The ends of a line are points. Short questions બધા આવશે આમાંથી. A straight line is a line. A straight line is a line which lies evenly. Which lies evenly with the points on itself. A surface is that which has length and breadth only. Then the edges of a surface are line. The edges of a surface are lines. And the last much, a plane surface is a surface A plane surface
is a surface which lies evenly, with the straight lines on itself, આટલી ડેફિનેશન અત્યારે કરવાની છે આજે. તો ફર્સ્ટ છે, અ પોઈન્ટ ઇઝ ધેટ વિચ હેઝ નો પાર્ટ. તો કોઈ ભી તમે પોઈન્ટ લઈ લો, હું એક પોઈન્ટ અહીંયા ખાલી બતાવું, તો પોઈન્ટ વિચ હેઝ નો પાર્ટ, એનો કોઈ પાર્ટ નથી, દેટ ઇઝ પોઈન્ટ. બરાબર ને? એનો કોઈ એ પાર્ટ, બી પાર્ટ, સી પાર્ટ એવું નથી. તો અ પોઈન્ટ ધેટ વિચ હેઝ નો પાર્ટ. સેકન્ડ છે, લાઈન ઇઝ બ્રેથલેસ લેન્થ. સમજો, લાઈન ઇઝ અ બ્રેથલેસ લેન્થ. લાઈનને તમે કેવી રીતે ડ્રો કરો? આ રીતે કરો. તો આ લાઈનની શું હોય? લેન્થ હોય, લાઈનની બ્રેથ નહીં હોય. બ્રેથ ક્યારે હોય? રેક્ટેંગલ છે, સપોઝ ધીસ ઇઝ રેક્ટેંગલ, તો એની લેન્થ કહેવાય અને આ એની બ્રેથ કહેવાય. તો લાઈનમાં ખાલી આ જ પાર્ટ હોય છે, ધેટ ઇઝ લાઈન. એટલે લાઈન ઇઝ બ્રેથલેસ લેન્થ. એટલે લાઈનમાં બ્રેથ નથી હોતી, ઓનલી લેન્થ હોય છે. થર્ડ છે, ધી એન્ડ્સ ઓફ અ લાઈન આર પોઈન્ટ્સ. મેં તમને અત્યારે પેલું સ્ટડી કરાવ્યું, ધી એન્ડ્સ ઓફ અ લાઈન આર પોઈન્ટ્સ. તો લાઈન જે હોય છે ને, એના એન્ડ પોઈન્ટ્સ. સપોઝ આ એક લાઈન છે, તો એનો મારે એન્ડ કરવો છે, તો હું અહીંયા એક પોઈન્ટ અને અહીંયા એક પોઈન્ટ મૂકીશ, તો આ લાઈનનો એન્ડ થઈ જશે. તો શું લખેલું છે? એન્ડ્સ ઓફ અ લાઈન આર પોઈન્ટ્સ. તો લાઈનના એન્ડ પર પોઈન્ટ્સ હોય છે. અ સ્ટ્રેટ લાઈન ઇઝ અ લાઈન વિચ લાઈઝ ઇવનલી વિથ ધ પોઈન્ટ્સ ઓન ઇટ સેલ્ફ. સ્ટ્રેટ લાઈન ઇઝ અ લાઈન, તો એ તો ડેફિનેટલી સ્ટ્રેટ લાઈન ઇઝ અ લાઈન. હું એક સ્ટ્રેટ લાઈન ડ્રો કરું વિચ લાઈઝ ઇવનલી વિથ ધ પોઈન્ટ્સ ઓન ઇટ સેલ્ફ. એટલે કે આ સ્ટ્રેટ લાઈન બને ક્યારે? જ્યારે જો આ બધા પોઈન્ટ, ઇનફાઇનાઇટ પોઈન્ટ્સ આ ભેગા થાય, જોઈન્ટ થાય, ત્યારે આ લાઈન બને. બરાબર? ઇટ મીન્સ સ્ટ્રેટ લાઈન ઇઝ અ લાઈન. આ લાઈન છે વિચ લાઈઝ ઇવનલી વિથ ધ પોઈન્ટ્સ ઓન ઇટ સેલ્ફ. એટલે કોઈ બી જે લાઈન હોય છે ને, એના પર આ રીતે પોઈન્ટ્સ લાઈ કરતા હોય છે. ઇવનલી એટલે સરખા. તો આ સરખા પોઈન્ટ્સ જ્યારે જોઈન્ટ થાય છે, ત્યારે લાઈન બને છે. બરાબર? પોઈન્ટ્સ એટલે આ રીતે મોટા બધા, આ રીતે આ સરખા પોઈન્ટ્સ જ્યારે જોઈન્ટ થશે ને, ત્યારે બનશે લાઈન. This is its statement. પછી જે સરફેસ ઇઝ ધેટ વિચ હેઝ લેન્થ એન્ડ બ્રેથ ઓનલી. સરફેસ હોય ને, તો સરફેસ તમે જો, તો કોઈ બી સરફેસ જે હોય, તો રેક્ટેંગલ હશે, સ્ક્વેર હશે, કંઈ પણ હશે. સપોઝ જો રેક્ટેંગલ હોય તો એની આ લેન્થ અને આ બ્રેથ છે. સ્ક્વેર હોય તો સ્ક્વેરમાં શું હોય? ઓલ સાઈડ સેમ હોય, એટલા માટે બધાને લેન્થ કહે છે. બટ સ્ક્વેરમાં બી આ લેન્થ કહેવાય અને આ બ્રેથ કહેવાય. પણ સ્ક્વેરમાં શું ફરક પડી જાય? કે લેન્થ ઇઝ ઇક્વલ ટુ બ્રેથ થઈ જાય, લેન્થ અને બ્રેથ સેમ થઈ જાય. બરાબર? એટલે જો કોઈ બી સરફેસ હોય ને, સરફેસ એટલે તમે ટાઇલ્સ પર ચાલો છો, તો એ જે તમે ચાલો છો ને, દેટ ઇઝ સરફેસ. તો એ સરફેસ તમે જોવ જ્યારે, ત્યારે તમે જ્યારે નીચે જોશો ટાઇલ્સ પર, તો ટાઇલ્સનો શેપ પણ આ રીતે હશે. એક લેન્થ હશે અને એક બ્રેથ હશે. તો દેટ ઇઝ વોટ હી ઇઝ સેઇંગ, અ સરફેસ ઇઝ દેટ વિચ હેઝ લેન્થ એન્ડ બ્રેથ ઓનલી. એની ખાલી લેન્થ અને બ્રેથ જ હોય છે. બરાબર? ટાઇલ્સ પર આજે ઉભા રહીને જોઈ લેજો, ટાઇલ્સની એક લેન્થ હશે અને એક બ્રેથ હશે. જો સ્ક્વેર ટાઇલ્સ હશે તો લેન્થ અને બ્રેથ ઇક્વલ હશે. પછી છે, ધ એજીસ ઓફ અ સરફેસ આર લાઈન. તો જો સિમ્પલ, સરફેસની એજ એ શું હશે? એક લાઈન જ હશે. ઓબ્વિયસ વસ્તુ છે. આ તમારી સપોઝ આ સરફેસ છે, આના પર ચાલો છો, તો આની જે એજ છે, એજ એટલે આ એજ, તો એ તો એક લાઈન જ હશે ને. આ લાઈન જ છે. બરાબર છે? તો ધ એજીસ ઓફ અ સરફેસ આર લાઈન, એક લાઈન છે, એની એજ જે છે દેટ ઇઝ લાઈન. પછી છે, ધ પ્લેન સરફેસ ઇઝ અ સરફેસ વિચ લાઈઝ ઇવનલી વિથ ધ સ્ટ્રેટ લાઇન્સ ઓન ઇટ સેલ્ફ. તો આ શું કહેવા માંગે છે? પ્લેન સરફેસ ઇઝ અ સરફેસ, જેવી રીતે સ્ટ્રેટ લાઇન ઇઝ અ લાઇન, તેવી રીતે પ્લેન સરફેસ ઇઝ અ સરફેસ, એ તો સરફેસ જ છે. બટ વિચ લાઈઝ ઇવનલી વિથ ધી સ્ટ્રેટ લાઇન્સ ઓન ઇટ સેલ્ફ. તો જો સમજાવું છું, હવે આ તમે લખી લેજો, આ છેલ્લો ટોપિક હું સમજાવું છું. આ એક એક્ઝામ્પલ આપું છું. સપોઝ આ ટાઇલ્સ છે, અ પ્લેન સરફેસ છે, ઇઝ અ સરફેસ, એક સરફેસ છે વિચ લાઈઝ ઇવનલી વિથ ધ સ્ટ્રેટ લાઇન્સ ઓન ઇટ સેલ્ફ. એટલે આ સરફેસ જે છે, તે આ રીતે આ બધી સ્ટ્રેટ લાઇન આને જોઈન કરવાથી બનશે. બરાબર છે? એવું તો છે નહીં. આ પાર્ટ બનાવી દીધો, પછી આ એક લાઈન બનાવી દીધી, પછી આ એક લાઈન બનાવી દીધી, પછી આ એક લાઈન બનાવી દીધી અને જોઈન કરી દીધો, તો વચ્ચે કોઈ સ્પેસ જ નહીં બચે, વચ્ચે હવા થઈ જાય.
તો ટાઇલ્સ ભી બને તો ટાઇલ્સ એ રીતે નહીં બને જે એની બાઉન્ડ્રીઝ હોય છે ને ટાઇલ્સની આ એની બાઉન્ડ્રીઝ હોય છે આ ચાર બરાબર તો બાઉન્ડ્રી સ્ટ્રેટ લાઇન હોય છે બટ વચ્ચે હવા નથી વચ્ચે ટાઇલ્સ હોય છે તો એ ટાઇલ્સ કઈ રીતે બને છે તો સરફેસ વિચ લાઈઝ ઇવનલી વિથ ધી સ્ટ્રેટ લાઇન્સ ઓન ઇટ સેલ્ફ તો આની વચ્ચે જે આ બધું હોય છે ને દેટ ઇઝ ઇટ સ્ટ્રેટ લાઇન આ બધી સ્ટ્રેટ લાઇનથી બને છે જે તમે ટાઇલ્સની નીચે અંદર જે એને શું કહેવાય કે વસ્તુઓ મૂકીએ છીએ જેનાથી ટાઇલ્સ બને છે તેની બાઉન્ડ્રી તો આ છે પણ એની વચ્ચે જે બધી વસ્તુઓ મૂકો છો એ તમારે શેનાથી બનશે એ બધી આ લાઇનથી બનશે બરાબર એટલે આ પ્લેન સરફેસ ઇઝ અ સરફેસ એક સરફેસ છે કેવી સરફેસ છે વિચ લાઈઝ ઇવનલી વિથ ધ સ્ટ્રેટ લાઇન્સ ઓન ઇટ સેલ્ફ એટલે ઇવનલી વિથ ધી સ્ટ્રેટ લાઇન્સ એટલે એ શેનાથી બનશે તો એ બનશે સ્ટ્રેટ લાઇન્સથી બરાબર છે સમજ પડી અ પ્લેન સરફેસ ઇઝ અ સરફેસ વિચ લાઈઝ ઇવનલી વિથ ધી સ્ટ્રેટ લાઇન્સ તો આ એની બાઉન્ડ્રી અને આ વચ્ચે એની સ્ટ્રેટ લાઇન એનાથી બનશે આખી સરફેસ બરાબર છે આ હતી એની ડેફિનેશન્સ થોડી કન્ફ્યુઝિંગ લાગે તો મને કહેજો હું હજી ક્લિયર કરાવીશ નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ અને અમુક 7-8 બીજી ડેફિનેશન છે શોર્ટ છે તે કરીશું કંઈ ડાઉટ હોય તો ફોન કે વોટ્સઅપ કરી શકો છો નોટ્સ બનાવીને વોટ્સઅપ કરવાની છે થેન્ક યુ